नमस्कार मित्रों, ભાવિકનું બાલ અભ્યારણ નામની મારી આ YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 7માં રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યો એના વિશે વાત કરવાના છીએ। હવે આ વખતની જે એકમ કસોટી સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે નવી એકમ કસોટી જે નેક્સ્ટ એકમ કસોટી તમારી લેવાવાની છે, એ એકમ કસોટીની અંદર સામાજિક વિજ્ઞાનની એક એકમ કસોટી આપની છે, બરાબર। હવે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 7માં પહેલો પાઠ છે રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યો, એના વિશેની વાત આજે આપણે કરવાના છીએ। મિત્રો, રાજપૂત યુગ વિશેની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણા નજર સમક્ષ ઈસવીસન 700 થી 1200 વચ્ચેનો સમયગાળો લગભગ આપણા નજર સમક્ષ આપણને જોવા મળે। હવે આ સમયગાળા દરમિયાન આ 500 વર્ષનો જે સમયગાળો છે, એ 500 વર્ષના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે। હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ કે ભાઈ કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે, તો ઈસવીસન 700 થી લઈ અને 1200 સુધીનો જે 500 વર્ષનો સમયગાળો છે, એ સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે। ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી આ રાજપૂત રાજવીઓએ રાજપૂત યુગની સ્થાપના કરી હતી। તેમણે ભારત દેશની અંદર હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત કરવામાં સૌથી મોટો જો ફાળો હોય તો એ સૌથી મોટો ફાળો આ રાજપૂત યુગનો હતો, એટલે કે આ રાજપૂતોનો હતો। એવું કહી શકાય કે ભાઈ આ રાજપૂત રાજવીઓએ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ઉપર વર્ચસ્વ જમાવ્યું, રાજપૂત યુગની સ્થાપના કરી અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિને પ્રજ્વલિત કરી, એટલે કે ભારતીય સંસ્કૃતિને પ્રજ્વલિત કરવાનું જો કોઈને માન જતું હોય તો એ રાજપૂત રાજાઓને જાય છે। મિત્રો, બે સૌથી અગત્યના પ્રશ્નો આ મુદ્દામાં છે। પહેલો પ્રશ્ન એ છે કે 700 થી 1200 સુધીનો જો સમયગાળો છે ને, એ 500 વર્ષના સમયગાળાને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે, અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિને પ્રજ્વલિત કરવાનું સૌથી મોટું કાર્ય કોને કર્યું, તો તે કાર્ય રાજપૂત રાજવીઓએ કર્યું છે। હવે એના પછી આવે છે હર્ષવર્ધનનો સમયગાળો। હવે મિત્રો, 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા। મધ્યયુગના અસમયગાળાને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે। હવે આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભાઈ ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કોને કહેવામાં આવે છે, તો 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશીના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવે, એટલે કે ઉત્તર ભારતમાં હર્ષવર્ધનનું જ્યારે અવસાન થયું અને દક્ષિણ ભારતમાં પુલકેશીનું અવસાન થયું, ત્યારે ઉત્તર ભારતમાં હર્ષવર્ધનના અવસાન બાદ સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા અને સાથે સાથે દક્ષિણ ભારતમાં પુલકેશીના અવસાન બાદ પણ સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા। મધ્યયુગનો જે આ સમયગાળો છે, આ સમયગાળાને ઇતિહાસમાં રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે। હવે મિત્રો જુઓ, જ્યારે રાજપૂત યુગના સમયગાળા વિશે પૂછવામાં આવે ત્યારે આપણે 700 થી 1200 સુધીનો જે 500 વર્ષનો સમયગાળો છે, જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે, એ 700 થી 500 વર્ષ સુધીના સમયગાળો જે છે એને આપણે રાજપૂત યુગ કહીએ છીએ, બરાબર, એનો સમયગાળો છે। પરંતુ એવું પૂછવામાં આવે કે ભાઈ ઇતિહાસમાં રાજપૂત યુગ કોને કહેવામાં આવે છે, તો પણ તમે આ લખી શકો છો, પણ સાથે સાથે આ બાબતની ચર્ચા કરવી પણ એટલી જરૂરી છે કે ભાઈ 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં પુલકેશીના અવસાન બાદ નાના નાના જે સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા એને રાજપૂત યુગ કહેવામાં આવે છે। રાજપૂત પ્રજાની જો વાત કરીએ કે આ રાજપૂત રાજાઓની વાત કરીએ, તો આજે પણ આપણા રૂવાટા એટલા જ ઊભા થઈ જાય છે, બીકોઝ ઓફ ભારતમાં રાજપૂતો પોતાની બહાદુરી અને ખમીર માટે આજે પણ એટલા જાણીતા છે। તેઓ ટેકીલા હતા, આપેલા વચન પ્રાણને ભોગે પણ એ પાળતા, એવું કહેવાય છે ને કે ભાઈ પ્રાણ જાય પર વચન ન જાય, પેલા આપણે રામાયણમાં સાંભળ્યું છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય, એના જેવું કે રાજપૂતો પણ એટલા જ ટેકીલા અને ખંતીલા હતા, પોતે આપેલા પ્રાણની રક્ષા એ કોઈ પણ ભોગે કરવા માટે તૈયાર હતા।
રણ મેદાનમાં પણ એક કેસરિયો કરતા, કેસરિયો એટલે કે જ્યારે એમને એવું લાગે કે સામેવાળા રાજાને આપણે પહોંચી વળીએ એમ નથી, તો એ હારના ડરે પોતે પીઠ ન બતાવતા પરંતુ પોતે મૃત્યુ ઓરી લેતા અને વીરગતિ પામતા આવી ખંતીલી પ્રજા હતી. તેઓ ગૌ અને બ્રાહ્મણોના પાલક હતા. હવે ગૌ બ્રાહ્મણ પાલક એટલે શું? તો તેઓ ગાયોની રક્ષા કરતા અને બ્રાહ્મણની રક્ષા કરતા હતા. શરણે આવેલાનું કોઈ પણ ભોગે તેઓ રક્ષણ કરતા હતા. મધ્યયુગના મેદાનમાં તેઓ કદાપી અધર્મ આચરતા નહીં. એટલે કે એવું કહેવામાં આવે છે કે તેઓ હંમેશા કોઈ પણ ભોગે ધર્મની રક્ષા કરતા. તમે મિત્રો, ઇતિહાસ સાક્ષી છે અને આજે પણ આપણે જોઈએ છીએ કે રાજપૂત પ્રજા આજે પણ પોતાની ખમીર માટે, પોતાની શક્તિ માટે અને પોતાના સાહસ માટે આજે પણ જાણીતી છે. જ્યારે તમને કદાચ રાજપૂત રાજાઓ વિશેની ટૂંકનો જ પૂછવામાં આવે, અથવા તો રાજપૂત રાજાઓ વિશે તમારે લખવાનું કહેવામાં આવે, અથવા તો એવું કહેવામાં આવે કે ભાઈ રાજપૂત રાજવીઓ વિશે અથવા તો રાજપૂત પ્રજા વિશે 4-5 વાક્યમાં ચર્ચા કરો, ત્યારે તમે આ બધું લખી શકો છો કે ભાઈ ભારતમાં રાજપૂત રાજાઓ ખૂબ બહાદુર હતા, તેઓ ટેકીલા હતા, આપેલા વચનને તે કોઈ પણ ભોગે રક્ષા કરતા હતા, અથવા તો આપેલા વચનની એ કોઈ પણ ભોગે એને પૂર્ણ કરતા હતા. તેઓ ક્યારે પણ રણ મેદાનમાં પીઠ ન બતાવતા અને વીરગતિને પસંદ કરતા હતા. ગૌ અને બ્રાહ્મણોના તેઓ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ રક્ષણ કરતા. મિત્રો, માત્ર ને માત્ર રાજપૂત રાજાઓ નહીં પણ રાજપૂતાણીઓ પણ એટલી જ બહાદુર અને ટેકીલી હતી. પોતાનો દીકરો અથવા તો પોતાનો પતિ જ્યારે રણ મેદાનમાં જતો હોય ત્યારે તેઓ તેને કંકુ અને ખૂનથી લોહીથી તિલક કરતી, અને એમને ખબર હોય કે કદાચ એ પાછા નથી આવવાના, તેમ છતાંય હસતા મોઢે એમને રણ મેદાનમાં જવા માટે એ વિદા કરતી હતી. વીરત્વ, સતીત્વ અને નિડરતા અને સત્યના પાલન માટે હંમેશા રાજપૂતાણીઓ પણ તૈયાર રહેતી હતી. નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈ અને રણ મેદાનમાં પોતે પણ નીકળી પડતી હતી. અને રાણી લક્ષ્મીબાઈ એનું સંનિષ્ઠ ઉદાહરણ આપણા સામે છે. તમે જુઓ છો કે ભાઈ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જરૂર પડી ત્યારે ઘણી બધી રાજપૂતાણીઓ હાથમાં તલવાર લઈ અને રણ મેદાનમાં નીકળી પડી છે. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો આજે પણ ઇતિહાસમાં આપણને નોંધાયેલા જોવા મળે છે. આશરે 500 વર્ષ સુધી ભારત પર થયેલા વિદેશી આક્રમણથી રક્ષા કરવા વાળી જો કોઈ પ્રજા હોય અને જો કોઈ રાજા હોય તો એ આ રાજપૂત રાજાઓ હતા. હવે આપણે આગળની વાત કરીએ છીએ કે ભાઈ 7મી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી અસ્તિત્વમાં આવી, એટલે કે ભાઈ સામંત શક્તિનો ઉદય થયો અને ભારત દેશ અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાઈ ગયો. દેશમાં અનેક રાજપૂત વંશનો ઉદય થયો અને આ સમયને મધ્યયુગ કહેવામાં આવે છે. હવે ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે ભાઈ મધ્યયુગ કોને કહેવામાં આવે છે, તો ભાઈ 7મી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી એટલે કે સામંતશાહી શક્તિનો ઉદય થયો. ભારતમાં અનેક નાના મોટા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા અને ભારત અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાયો. દેશમાં અનેક રાજવંશોનો ઉદય થયો અને આ સમયને મધ્યયુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુર્જર, પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી ગઢવાલ, બુંદેલખંડ, માળવા, અણહિલવાડ, પાટણ, ડાહલ, શાકમ્ભરી, ગોહિલ જેવા રાજ્યો ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા. એવું કહેવામાં આવે છે કે ભાઈ ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી અને કનોજ અને કાશીને તેને રાજધાની બનાવી. હવે મિત્રો, અત્યાર સુધી જે આપણે ટોપિક શીખી ગયા છીએ એ ટોપિક શીખી જે ગયા એનો ટૂંકમાં સાર આપણે જોઈએ તો રાજપૂત વંશનો જે સમયગાળો કેટલા વર્ષનો છે, તો 500 વર્ષનો સમયગાળો છે. એના પછી રાજપૂતો પોતાના ખમીર માટે, પોતાના વચન માટે જાણીતા હતા. રાજપૂતાણીઓ પણ પોતાના ખમીર માટે, વચન માટે અને પોતાના પતિ કે પોતાના દીકરાને રણ મેદાનમાં, જેને એવું કહી શકે કે રણ મેદાનમાં જ્યારે એને વિદાય આપવાની હોય ત્યારે હસ્તે મોડે વિદાય કરનારી એ રાજપૂતાણીઓનો એ સમયગાળો હતો. અને એના પછી હાલનું આપણે જે ટોપિકની ચર્ચા કરીએ સામંતશાહીના સમયની છે. એટલે કે 7મી સદીના અંતમાં જે સામંત શક્તિનો ઉદય થયો એમાં ભારત જે અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાયો અને દેશમાં જે નાના મોટા અનેક રાજપૂત રાજ્યો અસ્તિત્વમાં આવ્યા એ સમયને મધ્યયુગ કહેવામાં આવે છે.
जुदा जुदा राज्योना नाम अने एना पछी गढ़वाल वंशनी स्थापना जे चंद्रदेवे करी अने चंद्रदेवे जे गढ़वाल वंशनी स्थापना करी एमां तेने कनोज अने काशी ने राजधानी बनावी। मित्रों आजनो आ टॉपिक आटले सुधी आपणे राखीए छीए, आगळनो टॉपिक आपणे आवतीकाले लईशुं। नवा टॉपिक साथे आवतीकाले फरी मळीए। તમે આ વિડીયો જોજો, ધોરણ 7ના બધા બાળકો સુધી તમે આ પહોંચાડજો। જ્યાં તમને ખબર ના પડે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો। શિક્ષકોને વિદ્યાર્થીઓને આ વિડીયો ઉપયોગી થઈ નીવડશે આ એકમ કસોટી માટે। નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું। તમને ચેનલ ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ।